હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરની સૌથી જૂની એવી ઈએન જીનવાલા હાઈસ્કૂલમાં ધોરણ 11 અને 12ના 4 વર્ગોમાં ડમી વિદ્યાર્થીઓની હાજરી પુરાતી હોવાની ચોંકાવનારી ફરિયાદ શિક્ષણ મંત્રીને થવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરની સૌથી જૂની એવી ઈએન જીનવાલા હાઈસ્કૂલમાં ધોરણ 11 અને ધોરણ 12ના કુલ 4 વર્ગો છે. આ 4 વર્ગમાં હાલ કુલ 110-115 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે આ પૈકીના 15-20 વિદ્યાર્થીઓ ડમી હોવાનો આક્ષેપ અંકલેશ્વરના એક જાગૃત નાગરિકે કર્યો છે અને એની લેખિત ફરિયાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કરી છે. સાથે જ એની નકલ મુખ્યમંત્રી, સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મધ્યાહ્ન ભોજન યોજના અને શાળાઓની કચેરી ગાંધીનગર, જિલ્લા કલેક્ટર ભરૂચ, જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચને પણ મોકલવામાં આવી છે. જે જાગૃત નાગરિકે આ રજૂઆત કરી છે તેને પોતાની રજૂઆતમાં એમ પણ જણાવ્યું છે કે હાલ શાળામાં 80-90 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે સરકારના ધારાધોરણો મુજબ ઘણા ઓછા હોવાથી આ વર્ગો બંધ કરવા જોઈએ. પરંતુ પોતાના લાભ ખાતર આ આખો વ્યવસ્થિત કૌભાંડ જિલ્લા શિક્ષણ અધિકારી, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન, જીનવાલા સ્કૂલના પ્રિન્સિપાલના મેળાપીપણામાં ચાલી રહ્યું છે. 80-90 વિદ્યાર્થીઓ માટે 10-20 શિક્ષકો છે, જેમનો માસિક પગાર ₹8-10 લાખ થાય છે. આમ વાર્ષિક પગાર ₹70-75 લાખ થાય છે, જે અત્યંત ખોટી રીતે ચૂકવાય છે. રજૂઆતમાં એમ પણ માંગ કરી છે કે શાળાના પ્રિન્સિપાલ, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણાધિકારીને નોકરીમાંથી બરતરફ કરી ખોટી રીતે ચૂકવાયેલા નાણાંની વસૂલાત તેઓની પાસે કરવી જોઈએ. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ જીનવાલા સ્કૂલના વર્ગો બંધ કરવા પડે એ મતલબના અહેવાલ પ્રગટ થયા હતા, ત્યારે આ રજૂઆતે વિવાદનો નવો ફણગો ફેલાવ્યો છે. આ અંગે શિક્ષણ મંત્રાલય હવે પગલાં લે છે કે પછી ઘીના કામમાં ઘી પડ્યું રહે છે એ આવનાર દિવસોમાં ખબર પડશે. સરકાર આ દિશામાં ગંભીર તપાસ કરે અને જો રજૂઆતમાં હકીકત હોય તો કડક પગલાં લે એની પણ જરૂર છે.